નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી YouTube ચેનલ ની અંદર. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં, ચાલો હવે આજ મજા સાથે આપણે વધારે મજા કરતા કરતા આગળ અભ્યાસ કરીએ, જેમાં આગળના વિડિયો ની અંદર આપણે દ્રવ્યની બે અવસ્થા વિશે અભ્યાસ કર્યા હતા, ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા. કે જેમાં ઘન અવસ્થામાં ચોક્કસ આકાર અને કદ હોય છે, દબાણ આપવા છતાં પણ આકાર બદલાતો નથી અને આથી ઘન પદાર્થો છે એકદમ દ્રઢ હોય છે, સખત મજબૂત હોય છે. ત્યારે પ્રવાહી પદાર્થો છે તો પ્રવાહી પદાર્થોમાં દ્રવ્યના કણો વચ્ચે ચોક્કસ અવકાશ હોય છે, તેને ચોક્કસ કદ હોય પરંતુ ચોક્કસ આકાર હોતો નથી. જેવા પાત્રમાં તમે ભરશો એ પાત્ર જેવો શું કરી લેશે? આકાર ધારણ કરશે. ગ્લાસમાં ભરશો તો ગ્લાસ, બાલ્ટીની અંદર ભરશો તો બાલ્ટી, બોટલમાં ભરશો તો બોટલ જેવો. કારણ એમાં દ્રવ્યના કણ વચ્ચે થોડોક શું હોય છે? અવકાશ હોય છે. દ્રવ્યના કણની બીજી લાક્ષણિકતા જે આપણે જોઈ ગયા હતા તે મુજબ. અને બધા જ પદાર્થો છે એ બધા જ પદાર્થો પાણીની અંદર શું થાય છે? દ્રાવ્ય થાય છે, પ્રસરણ થાય છે. કે ઘન પદાર્થ એ પ્રવાહીમાં પ્રસરણ પામે, પ્રવાહીમાં પ્રસરણ પામે અને વાયુનું પણ પ્રવાહીમાં શું થાય છે? પ્રસરણ થાય છે. આમ ઘન કરતા પ્રવાહીનો પ્રસરણ દર કેવો હોય? વધુ હોય. કે બે ઘન પદાર્થને મિશ્ર કરો એના કરતા પ્રવાહીને મિશ્ર સરળતાથી કરી શકાય છે. હવે આપણે જોવાની છે દ્રવ્યની ત્રીજી અવસ્થા, વાયુ અવસ્થા. જેના માટે તમારે ત્રણ સિરિંજ લેવાના છે. સિરિંજ એટલે ઇન્જેક્શન. એકમાં ઘઉંનો લોટ અથવા તો ચોકના ટુકડા નાખવાના, બીજામાં પાણી ભરવાનું અને ત્રીજી જે સિરિંજ છે એને તમારે ખાલી રાખવાની. પેલા સિરિંજની ઉપરથી જે નીડલ હોય પ્રેશર એને પિસ્ટનને હટાવી લેવાનો છે. પછી ચોકવાળી સિરિંજમાં પિસ્ટન મૂકી દબાણ આપવાનું છે, પાણી ભરેલી નીચે બધાના બૂચ છે એ બંધ કરી દેવાના. એ સિરિંજના નીચેનો જે ભાગ હોય એને બંધ કરી દેવાનો, ઉપરથી પિસ્ટન દે. પેલા ચોકવાળી સિરિંજને દબાવવાની, પછી પાણીવાળી અને પછી હવા ભરેલી. ત્રીજીમાં તો કઈ ભર્યું નથી તો અંદર શું હશે? હવા હશે. તો આ ત્રણેય સિરિંજ ને તમારે વારાફરતી દબાવવાની છે. તો તમે જોશો તો કઈ સિરિંજ ને સૌથી વધારે દબાવી શકાશે? રાઈટ, કઈ સિરિંજ ને? ત્રીજા નંબરની સિરિંજ ને. એટલે કે જેમની અંદર શું ભરેલું છે? તો કે હવા ભરેલી છે. ચોકવાળી સિરિંજ ને દબાવી શકાતી નથી. પાણી ભરેલી ને થોડી દબાવી શકાય છે અને હવા ભરેલી સિરિંજ છે એને તમે વધુ દબાણ આપી શકો છો. તો એનો મતલબ શું થયો? ઘન કે પ્રવાહી કરતા વાયુમાં વધારે શું થાય? સંકોચન થાય. કે એટલી હવા છે એ આખી આખી સિરિંજમાં ફેરી દી, પણ તમે પિસ્ટન થી દબાણ આપ્યું તો એ જ હવા બધી સિરિંજના નાના ભાગમાં ગોઠવાઈ ગઈ. તો જેમ આપણા ગેસના સિલિન્ડર હોય છે, એલપીજી, સીએનજી ના, હોસ્પિટલ ની અંદર ઓક્સિજન ના સિલિન્ડર, આ બધામાં ખૂબ જ દબાણ આપીને ગેસ વાયુ છે એને ભરવામાં આવે છે. તો પેલો મુદ્દો આપણે શું લખશું? કે ઘન કે પ્રવાહી ની સાપેક્ષે વાયુનું સંકોચન કેવું થાય છે? વધુ થાય છે. કે જેટલું ઘન અને પ્રવાહી પદાર્થનું સંકોચન થાય છે, સંકોચન થવું એટલે નજીક આવું, ભેગું આવું, કે સંકોચન છે એ આપણે ઘનમાં કરી શકતો નતા, કે આમાં દબાણ આપી તો સંકોચન થતું નથી. પ્રવાહીમાં થોડું કેવું થાય છે અને વાયુમાં તો સૌથી વધારે. તો આ જે સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, કે એકીકૃત કરેલો, એકીકૃત એટલે ભેગો કરેલો કુદરતી વાયુ, અને એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, કે જેમાં આવી જ રીતે આમ સીએનજી ટૂંકું નામ લખું છું, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, આ કુદરતી વાયુ છે સીએનજી, જે વાહનોમાં બળતણ તરીકે ઉપયોગ થાય છે. સીએનજી જે વાહનોમાં બળતણ તરીકે તથા એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ
ગેસ કે જે શ્વાસ ઘરમાં છે, ઘર વપરાશમાં સિલિન્ડરમાં ઉપયોગી છે, જેને ખૂબ જ દબાણ હેઠળ તથા જે લખી નાખીએ તથા હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર, કે હમણાં જ આપણે બધા ખૂબ જ વધારે માત્રામાં જોયા છે હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં દબાણયુક્ત શું ભરેલું હોય છે, વાયુ ભરેલા હોય છે. કારણ કે આ વાયુ પદાર્થો છે એમના કણો વચ્ચે સૌથી વધારે શું રહેલો હોય, અવકાશ જગ્યા રહેલી હોય છે. આથી તમારે એને દબાણ આપીને વાયુના મોટા જથ્થાને તેમાં ભરવો પડે છે, નાના પાત્રની અંદર ભરવો પડે છે. નહીતર જો તમે એને દબાણ નહીં આપો તો જેટલો વાયુનો જથ્થો આખા ઇન્જેક્શનમાં હતો, થોડામાં તમે દબાણ આપીને જે નાના ભાગમાં ભરી શક્યા એ જ જથ્થો આખે આખા ઇન્જેક્શનમાં જોવા મળશે. કારણ તેમના કણો છે એકબીજાથી ખૂબ જ કેવા હોય છે, સ્વતંત્ર હોય છે. બે વાયુ પદાર્થમાં વાયુ દ્રવ્યમાં બે કણો વચ્ચે અવકાશ ખૂબ વધુ હોય છે, આકર્ષણ બળ ઓછું હોય, એટલા માટે એ સ્વતંત્ર રીતે આખા પાત્રમાં શું કરતા હોય છે, ગતિ કરતા હોય છે. તો આ બધામાં ખૂબ જ દબાણયુક્ત શું ભરેલા હોય છે, વાયુ ભરેલા હોય છે. આથી જ તેનું વધુ સંકોચન થતું હોવાથી વાયુના મોટા જથ્થાને ખૂબ જ નાના પાત્રમાં શું કરી શકાય છે, સરળતાથી સંગ્રહી શકાય છે, ભરી શકાય છે, સરળતાથી ભરી શકાય છે. અને તેનું સ્થળાંતર કરી શકાય છે. આવું સાથે કેનું સ્થળાંતરણ તમે છે એ સરળતાથી કરી શકશો, બરોબર. એક જગ્યાએથી બીજી જગ્યાએ, જેમાં આપણે આ કોરોનાની મહામારી જોયું, ઓક્સિજનના સિલિન્ડર છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. તો એમાં વાટલા છે એમાં ખૂબ જ દવાયુક્ત ઓક્સિજન ભરી દેવામાં આવે અને પછી તમે એને વાહનની મદદથી સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. તો આવી જ રીતે આ વાયુ પદાર્થો છે એમના કણો વચ્ચે ખૂબ જ વધુ અવકાશ હોય છે. અને આપણે જોઈએ છીએ કે રસોડાની અંદરથી ઉત્પન્ન થતી સોડા, અગરબત્તીમાંથી નીકળતો ધુમાડો, જેને આપણે એ રસોડામાંથી ઉત્પન્ન થયેલી સોડમ છે એને આપણે લેવા માટે ત્યાં સુધી જવું પડતું નથી. પણ જેવો આમ કઈ વઘાર થશે, પીઝાની સુગંધ આવશે, બર્ગરની સુગંધ આવશે, પાણીપુરીની સુગંધ આવશે, મિત્રો આવી ઘણી બધી સુગંધ આવે જેમાં આપણું એન્ટેના છે એ ગમે ત્યાંથી એને કેચઅપ કરી લે. આજે તો બાજુમાં આ બને છે કઈક, પણ સંબંધ સારા હોય તો આપી જાય, નહીતર આપે નહીં. તો એ સુગંધ લેવા માટે રસોડામાંથી આવતી સોડમ લેવા આપણે ત્યાં સુધી જવું પડતું નથી. એ જાતે જ ગતિ કરી અને આપણે દૂર હોય તો આપણને ત્યાં ખલેલ પહોંચાડવા આવી જાય, આવે ને. હે કામ તરત ગમે કામ કરતા હોય ને ધ્યાન સીધું ત્યાં જઈ જાય, બાજુમાં કઈક વઘાર દીધો, હા બન્યું તે બન્યું, અને એ તો આપણે ઓળખી જ લઈએ. કારણ ભરપેટ ખાધું હોય તો આપણને ખબર તો હોય કે આની કઈક સુગંધ આવી આવતી હોય, પછી અમુક મારા દેવાને પછી સીધી ખાવાની જ કભી હોય, એ સોડમ બોડમ થી કઈ લેવા દેવા હોય નહીં. તો એ સોડમ છે એ જાતે ગતિ કરીને આપણા સુધી પહોંચે છે, આપણે ત્યાં કરતું જવું પડતું નથી. તો એનો મતલબ કે આ દ્રવ્યના કણો છે, વાયુ પદાર્થના કણો સતત કેવા હોય છે, ગતિશીલ હોય છે, કે જે જાતે ગતિ કરીને આપણા સુધી પહોંચે છે, આપણે એને મેળવવા માટે ત્યાં સુધી જવું પડતું નથી. તો આમ વાયુ પદાર્થના કણો છે એ સતત કેવા હોય છે, ગતિશીલ હોય છે. અને તમે એને થોડા જથ્થાને મોટા પાત્રમાં ભરશો તો એ આખા પાત્રની અંદર શું કરે છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે.
વાયુના થોડા જથ્થાને મોટા પાત્રમાં ભરવામાં આવે તો તે શું કરે છે, સમગ્ર પાત્રમાં શું કરવા લાગે છે, ગતિ કરવા લાગે છે. અને આ ગતિ દરમિયાન તેઓ પરસ્પર એકબીજા કણો સાથે શું થાય છે, અથડામણ અનુભવે છે. આ અસ્તવ્યસ્ત એટલે બધી જ દિશામાં કઈ કામ જતા હોય છે બધી જ બાજુ. કે આ અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન કણો એકબીજા સાથે શું અનુભવે છે, અથડામણ અનુભવે છે. અને પરિણામે વાયુનું શું ઉત્પન્ન થાય છે, દબાણ ઉત્પન્ન થાય છે. કે આવી રીતે વાયુ પદાર્થો છે પાત્ર ઉપર શું કરે છે, દબાણ ઉત્પન્ન કરે છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ વાયુ પદાર્થ દ્વારા સપાટી ઉપર લાગતા બળને શું કહેવાય, વાયુનું દબાણ કહેવાય. એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ એટલે એક ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ દીઠ વાયુ દ્વારા સપાટી પર લાગતા બળને શું કહે છે, વાયુનું દબાણ કહે છે. કે જેમાં અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન અથડાશે અને પાત્રની દિવાલ ઉપર શું કરશે, બળ લગાડશે. તો એ બળ એટલે એનું શું કહેવાશે, વાયુ પદાર્થ દ્વારા ઉત્પન્ન થયેલું દબાણ. તો આવા કઈક વાયુ પદાર્થના ગુણધર્મ હોય છે. હવે આપણે દ્રવ્યની અવસ્થાઓ કે જે ત્રણ અવસ્થા જોઈએ, ઘન, પ્રવાહી અને વાયુ, તો શું દ્રવ્ય પોતાની અવસ્થા છે એ અવસ્થા બદલી શકે છે કે કેમ, એટલે કે આપણે ઘનને પ્રવાહીમાં, પ્રવાહીને વાયુમાં રૂપાંતરણ કરી શકીએ છીએ કે નહીં, એના વિશે જોઈએ. દ્રવ્ય પદાર્થ છે એ પોતાની અવસ્થા બદલી શકે છે. અવસ્થા યાની કે ત્રણ અવસ્થા આપણે જોઈ હતી કે આકર્ષણ બળને આધારે એની ત્રણ અવસ્થા પડે છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો આ અવસ્થામાં કઈ ફેરફાર થાય છે કે કેમ, તો કે હા, દ્રવ્ય પદાર્થ પોતાની અવસ્થા છે એ અવસ્થા બદલી શકે છે. જેમાં આપણે પેલા જોઈએ તાપમાનના ફેરફારની અસર, કે તાપમાન બદલતા શું થાય છે, કે જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો આ અવસ્થામાં શું ફેરફાર થાય છે. તો વિનોદેર આપણે જાણીએ છીએ કે બરફ, કે પાણી છે, પાણીની ત્રણે ત્રણ અવસ્થા, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, કે જો બરફ સ્વરૂપે હોય તો કેવી અવસ્થા થશે, ઘન અવસ્થા. પછી પાણી સ્વરૂપે જો હોય તો એ કેવી અવસ્થા થશે, પ્રવાહી અવસ્થા. અને જો વાયુ સ્વરૂપે હશે એટલે કે પાણીની શું હોય, વરાળ હોય, બરોબર, વરાળ અથવા તો વાયુ સ્વરૂપે, તો એની કઈ અવસ્થા થશે, વાયુ અવસ્થા. ક્યાં છે પાણી, પણ જો તમે એને તાપમાન ઘટાડી દેશો, ફ્રીજમાં પાણીને મૂકી દેશો તો એ બરફ થઈ જશે, ઓરડાના તાપમાને પ્રવાહી રહેશે, અને વધારે તાપમાન આપશો તો એ પાણીની શું બની જશે, વરાળ બની જશે. તો આ કોના ફેરફારની અસર થઈ કહેવાય, તાપમાનના ફેરફારની અસર થઈ કહેવાય. હવે તમારે કોઈ એક પાત્રની અંદર બરફ લઈ અને એમાં એક થર્મોમીટર મૂકવાનું છે અને પછી એને બર્નરની મદદથી શું કરવાનું, ગરમ કરવાનું. અને એ જે થર્મોમીટર છે, થર્મોમીટરમાં તાપમાનના ફેરફારની જે અસર થાય એ અસર તમારે નોંધવાની છે. તો પહેલા તો બરફ છે એટલે થર્મોમીટરની અંદર રીડિંગ કેટલું જોવા મળશે, 0 ડિગ્રી જોવા મળશે. અને
એને કઈ ગરમ કરવાની પણ જરૂર ના પડે, કારણ કે ઓરડાના તાપમાને તમે બરફને ખુલ્લો મૂકો તો એ શું થઈ જાય, પ્રવાહી પાણી બની જાય કે નહીં, બરફ ઓગળી જાય છે આપણે એવું કહીએ છીએ. તો ત્યારે તમારા થર્મોમીટર ની અંદર સૌ પ્રથમ રીડિંગ કેટલું હશે, એ ઝીરો. પછી પાણી બળશે એટલે તાપમાન વધશે કે નહીં, કારણ કે નીચેથી તમે સતત એને ગરમ કરો છો, નીચેથી સતત ગરમ કરો છો. પછી ધીમે ધીમે સંપૂર્ણ પાણીનો જથ્થો છે એમાં રૂપાંતર થશે, વરાળમાં રૂપાંતર થશે. પરંતુ અહીંયા એક વાત આપણને એવી આવશે કે અમુક વખતે તાપમાન છે એ બદલાશે નહીં, કે જ્યારે તમે આ તાપમાનના ફેરફારની અસર કરો છો, તાપમાન આપો છો, ત્યારે તાપમાન જ્યારે અવસ્થા બદલાતી હશે ત્યારે તાપમાન અચળ રહેશે. એટલે કે બરફમાંથી પાણી બનતું હશે તો બરફનું ગલનબિંદુ છે 0°C. બરફ 0°C તાપમાને પીગળવા લાગે, એને વધારે તાપમાન આપવું પડે નહીં. તો જ્યાં સુધી તમે પાત્રમાં બરફ લીધો છે એમાંથી સંપૂર્ણ બરફ વરાળમાં રૂપાંતર, પ્રવાહીમાં રૂપાંતર નહીં થાય ત્યાં સુધી નીચે બર્નર ચાલુ હશે, છતાંય થર્મોમીટરમાં એ તમને જોવા મળશે નહીં. થર્મોમીટરમાં રીડિંગ કેટલું હશે, 0 જ હશે. જેવું બધો જ બરફ પાણી બની જશે એટલે તરત થર્મોમીટરનો પારો છે એ ઉપર જવા લાગશે. તો અત્યાર સુધી તમે ગરમી તો આપી તો એ ગઈ ક્યાં? તો કે તાપમાનના ફેરફાર આપવાથી, ઘન પદાર્થને તાપમાન આપવાથી એની જે કણો વચ્ચેનું આકર્ષણ બળ છે, આકર્ષણ બળમાં શું થાય છે, ઘટાડો થાય છે. ઘન પદાર્થને તાપમાન આપવાથી તેના કણોની, આપણે કીધું તું દ્રવ્યના કણો શું ધરાવે છે, ગતિ ઉર્જા, તેના કણોની ગતિ ઉર્જામાં શું થાય છે, વધારો થાય છે. તેના કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે. આથી કણો એકબીજાથી શું થાય છે, સ્વતંત્ર છૂટા પડે છે. આથી કણો એકબીજાના આકર્ષણ બળથી શું થાય છે, છૂટા પડે છે. કે બે કણો વચ્ચેનું જે આકર્ષણ બળ હતું એ આકર્ષણ બળથી તેઓ શું થાય છે, મુક્ત થાય છે. અને આ કણો સ્વતંત્ર રીતે થોડા ઓછા આકર્ષણ બળથી શું કરવા લાગે છે, ગતિ કરવા લાગે છે. અને એટલા માટે દ્રવ્યની અવસ્થા બદલાય છે. તો જે તાપમાને એક વાતાવરણ દબાણ હેઠળ જે તાપમાને ઘન પદાર્થનું શેમાં રૂપાંતર થાય, પ્રવાહીમાં રૂપાંતર થાય, તે તાપમાનને તે ઘન પદાર્થનું શું કહેવાશે, ગલન બિંદુ કહેવાય. જે ગલન બિંદુની વ્યાખ્યા છે આ એક માર્ક્સ ની અંદર પૂછાય, બરોબર. એક વાતાવરણ દબાણે ઘન પદાર્થ જે અચળ તાપમાને, અચળ તાપમાને ઘન પદાર્થ તેમાં પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તે ઘન પદાર્થનો શું કહેવાય છે, ગલન બિંદુ કહે છે. તે તાપમાનને તે ઘન પદાર્થનું શું કહેવાય, ગલન બિંદુ કહેવાય. તો આ થઈ ગઈ ગલન બિંદુની વ્યાખ્યા, મેલ્ટિંગ પોઈન્ટ. કારણ કે ઘન પદાર્થ એટલે ગલન બિંદુ આવે, મેલ્ટ થવું એટલે પીગળવું, ગલન થવું, બરોબર. તો એને મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય. તો અહીં બરફ છે, બરફ કેટલા ડિગ્રી તાપમાને ઉગળી જશે, 0°C. તો બરફનું ગલન બિંદુ કેટલું કહેવાશે, 0°C કહેવાશે. આ ગલન બિંદુ શું છે, તો કે એ દ્રવ્યના કણો વચ્ચેનું આકર્ષણ બળનું મૂલ્ય દર્શાવે છે. કે જેમ આકર્ષણ બળ વધતું હશે તેમ તમારે એ કણોને છૂટા પાડવા માટે વધારે તાપમાન આપવું પડશે. જેમ કે બરફ 0°C થઈ જશે પણ
લોખંડના કણોને તમારે લોખંડને પ્રવાહીમાં રૂપાંતર કરવું છે, પીગાળવું છે, તો એમાં તમારે 1500 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આપવું પડશે. ત્યારે ઈ બે કણો વચ્ચેનું આકર્ષણ બળ છે, આકર્ષણ બળ શું થશે, છૂટું પડશે અને લોખંડ છે એ પ્રવાહીમાં રૂપાંતર થશે. કારણ કે લોખંડ છે મજબૂત છે, એમના કણો વચ્ચે આકર્ષણ બળ કેવું હોય, વધુ હોય. તો ઘનના પ્રવાહીમાં જે ગલન બિંદુ છે એ કણો વચ્ચેનું શું દર્શાવે છે, આકર્ષણ બળનું મૂલ્ય દર્શાવે. પદાર્થનું ગલન બિંદુ તેના કણો વચ્ચેનું કોનું મૂલ્ય, આકર્ષણ બળનું મૂલ્ય દર્શાવે છે. જેમ આકર્ષણ બળ વધુ હશે તેમ તેનું ગલન બિંદુ કેવું થશે, વધારે થશે. તો આ ઘનના પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનના પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાય છે, ગલન. ગલન કહે છે. આ થઈ ગલનની વ્યાખ્યા. ઘનના પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાશે, ગલન કહે છે. પરંતુ હમણાં આપણે વાત કરી એ પ્રમાણે કે જ્યારે અવસ્થા બદલાય છે ત્યારે તાપમાન કેવું રહે છે, અચળ. બર્નર તો ચાલુ છે, બરફ પીગળે જ છે, તો ન આપો તો એ પીગળશે. અને જેવો બરફ પીગળી જશે એટલે આપણું રોવરાનું ન્યૂનતમ તાપમાન જે 27 ડિગ્રી સેલ્સિયસ હોય, તો એટલું ડાયરેક્ટ થર્મોમીટર તમે અત્યારે લ્યાવો રૂમમાં રાખો તો તમને 25-27 ડિગ્રી જેટલું તાપમાન બતાવે, બરોબર, જે ઓરડાનું ન્યૂનતમ તાપમાન છે. તો ત્યાં તમે બરફને કદાચ ગરમ નહીં કરો તો ત્યાં સુધી તાપમાન એમાં ઝીરો જ રહેશે. જેવો સંપૂર્ણ બરફ પાણી બની જશે એટલે તાપમાન સીધું ક્યાં આવી જશે, 27 ડિગ્રી સેલ્સિયસ. તો 27 તો તમે ઓરડા મૂક્યું ત્યાંથી હતું જ, પણ એ થર્મોમીટરમાં બતાવ્યું નહીં, તો એ ક્યાં ગયું, ક્યાં જાય છે એ તાપમાન. અહીંયા તમે બર્નર ચાલુ જ છે પણ થર્મોમીટરમાં તો 0 ડિગ્રી સેલ્સિયસ છે. ક્યાં સુધી, તો કે બધો જ બરફ પાણી ન બને ત્યાં સુધી તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ જ રહે છે. તો આ તમે ઉર્જા તો આપી, ગરમી તો આપી, તો છતાં એ ગરમી ક્યાં જાય છે, તો કે એ બીકરના સંઘટકો છે એ એમને શું કરી લે છે, મેળવી લે છે. એટલે કે કોઈ નિશ્ચિત તાપમાને ઘન પદાર્થને જેટલી ઊર્જા હોય એના કરતા પ્રવાહીને ઊર્જા કેવી હોય, વધુ હોય. તો તમે જે કાંઈ ઊર્જા આપો છો એ પ્રવાહીના કણો શું કરી લે છે, મેળવી લે છે. એટલા માટે એ તમને થર્મોમીટરમાં જોવા મળતી નથી. કે 0 ડિગ્રી સેલ્સિયસ એ બરફ કરતા પાણીના કણો છે એની ઊર્જા કેવી હોય, વધુ હોય. કારણ કે તમે એને બરફમાંથી પાણી બનાવવા માટે કઈક ઊર્જા આપી છે, તો એ ઊર્જા કોને મેળવી લીધી, પાણી બન્યું ત્યારે ના કણો એ મેળવી લીધી. એટલે તમને થર્મોમીટરમાં જોવા મળી નહીં. તો આ ઊર્જાનો અર્થ છુપાયેલી ઊર્જા એવો કરવામાં આવે છે, ગુપ્ત ઉષ્મા એવો કરવામાં આવે છે, જેને ગલનની પ્રક્રિયા માટે જો ઉપયોગ લેવામાં આવે તો એને શું કહેવામાં આવે, ગલન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા લખીએ, બરોબર, કે એક વાતાવરણ દબાણે એક કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી કુલ ઉષ્મા ઊર્જા ને જેટલી, જો જ્યાં સુધી સંપૂર્ણ બરફ કે કોઈ પણ ઘન પદાર્થ સંપૂર્ણ પ્રવાહીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધીની તમારે કંઈક ઊર્જા આપવી પડશે, એ તમને થર્મોમીટરમાં જોવા મળશે નહીં. કરવા માટે જરૂરી કુલ ઉષ્મા ઊર્જાને તે પદાર્થની તે ઘન પદાર્થની શું કહે છે, ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. તેને પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જે કાંઈ ઉષ્મા ઊર્જાની જરૂર છે
એ જરૂરી ઉષ્મા ઉર્જાને તે ઘન પદાર્થને શું કહેવાશે? ગલન, ગુપ્ત ઉષ્મા ગલન. એટલે જો શું કીધું? ઘનનો પ્રવાહીમાં રૂપાંતર થવાની ક્રિયા. ગુપ્ત એટલે છુપાયેલી, ઉષ્મા એટલે ગરમી. ત્યાંનો અર્થ ગુપ્ત ઉષ્મા, છુપાયેલી ઉષ્મા એવો કરવામાં આવે છે કે જે તમને ક્યાંય પણ થર્મોમીટરમાં જોવા મળતી નથી. તો આ થઈ ગલન ગુપ્ત ઉષ્મા. તો નિશ્ચિત તાપમાને એટલે કે 0°C આપણે લખીએ, ચોક્કસ તાપમાને એટલે કે ધારો કે આપણે કેટલું લખીએ 0°C એ બરફ કરતા પાણીના કણોની ગતિ ઉર્જા કેવી હોય છે? વધુ હોય છે. કે બરફ કરતા પાણીના કણોની ગતિ ઉર્જા વધુ હોય ને, પાણી કરતા જો એની બાષ્પ લેશો, વરાળ લેશો, તો એની ગતિ ઉર્જા આના કરતા પાણી કરતા કેવી થશે? વધારે થશે. તો અહીંયા તમે જે સતત ઉર્જા આપી એ ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? તો કે પાણીના કણો મેળવી લે છે. આવી જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા આવે કે પ્રવાહીને જેમ તમે પ્રવાહીને વાયુમાં રૂપાંતર કરો ત્યારે પણ તમારે સેમ સિચ્યુએશન, સેમ તમારે આ જ રીતે શું કરવું પડશે? ઉષ્મા ઉર્જા આપવી પડશે. તો ત્યાં પણ સંપૂર્ણ પાણી વરાળ નહીં બને ત્યાં સુધી ઉર્જા છે એ તમને થર્મોમીટરમાં ગરમી જોવા મળશે નહીં. કે 100°C તાપમાન સાથે એટલે પાણી વરાળ બને તો ત્યારે તાપમાન છે એ સ્થિર થઈ જશે. ક્યાં સુધી? પાણીનું એક ટીપું વધશે નહીં, બધું જ પાણી વરાળ બની જશે ત્યાં સુધી તાપમાન 100° જ રહેશે. તો એ ગુપ્ત ઉષ્મા થઈ. તો આવી રીતે મિત્રો આપણે તાપમાન બદલીને, તાપમાનમાં ફેરફાર કરીને અવસ્થા શું કરી શકીએ છીએ? બદલાવી શકાય છે. કે ઘનને પ્રવાહીમાં અને પ્રવાહીને શેમાં રૂપાંતરણ કરી શકાય છે? વાયુ અવસ્થામાં રૂપાંતરણ કરી શકાય છે. તો આ હતી તાપમાનના ફેરફારની અસર. વધુ અસર આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરીશું. અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.